સુરતમાં ગત રોજ ભાજપના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયેલા આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં આપના મહામંત્રી અને યુવા પ્રમુખને માર મારવામાં આવ્યો હતો, જેને લઈને આજે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા. આ સાથે જ માર મારનાર ભાજપના જ કાર્યકરો હોવાનો પુરાવો આપ્યો હતો. ગોપાલ ઇટાલિયા જણાવ્યું હતું કે બે દિવસ પહેલા પાલિકાના માર્શલોએ બેફામ માર માર્યો, મહિલાઓના કપડાં ફાડી નાખ્યા હતા, કોર્પોરેટર ઘનશ્યામ મકવાડાનું ગળું દબાવ્યું અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આટલી હદે ભાજપની દાદાગીરી જોઈ આમ આદમી પાર્ટીએ વિરોધમાં ભાજપના કાર્યાલય જઈ રજૂઆત કરવા ગયા હતા. ગઈકાલે ઉધના ખાતે આવેલા ભાજપના કાર્યાલય રજૂઆત કરવા ગયા હતા. અમે રજૂઆત કરવા ગયા ત્યારે ભાજપના કાર્યાલયમાં 100 કરતાં વધારે લુખ્ખા તત્વો હાજર હતા. એ લોકો હિંસા કરવાની તૈયારી સાથે જ ત્યાં હતા. વધુમાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષનું કામ હોય કે નીતિગત રીતે વિરોધ કરવો ભાજપે પણ કોઈ જમાનામાં તમામ પ્રકારનો વિરોધ કરેલો છે. તમારા કાર્યાલય કોઈ વિરોધ કરવા આવે તો હાથાપાઈ કરવી યોગ્ય નથી. ગુંડાગીરી કરવી એ ભૂતકાળમાં કે કોઈ પાર્ટીમાં કે સરકારમાં જોયું નથી. ગઈકાલે બે કાર્યકરો દિનેશ ચિકાદરા અને પંકજ અંબાલિયા પર બેફામ રીતે જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા 5 વર્ષમાં આવી ઘટનામાં કોંગ્રેસના એક પણ નેતા સામે કાર્યવાહી નામજોગ થઈ નથી. ગુંડાગીરીનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટી ડરી ભાજપના લોકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. ભાજપ સામે કાર્યવાહી કરવામાં પોલીસને શરમ શા માટે આવે છે? ગત રોજ આપ પાર્ટી તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ પોલીસે કોઈ પણ ભાજપના કાર્યકર્તાઓના નામે ઉલ્લેખ કર્યો નથી. આ ઘટના બિલકુલ નિંદનીય છે. અમે આ બાબતે લાંબી લડાઈ લડવાના છીએ. બધું જ કોર્ટમાં ચલાવવાનું હોય તો પોલીસ અને સરકાર શું કરશે? આજે આ મામલે પોલીસ કમિશનરે મળી રજૂઆત કરવામાં આવશે. બે દિવસ પહેલાં પાલિકામાં વિરોધ કરી રહેલી આપના કાર્યકરને ખેંચી ખેંચીને પોલીસ અને પાલિકાના માસલોએ બહાર કાઢ્યા હતા, જેમાં એક કોર્પોરેટરનું ગળું દબાવવામાં આવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરનો ડ્રેસ ફાડી નાખવામાં આવ્યો હતો, જેના વિરોધ માટે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરો રેલી સ્વરૂપે ભાજપના ઉધના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયા હતા, જ્યાં ભાજપના કાર્યકરો દ્વારા આપના નેતાઓ સહિત કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો. આપના શહેરમંત્રી દિનેશ જિકાદરાએ અજાણ્યા 7 સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે આપના નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતા હતા ત્યારે ઉધના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તરફથી 10 જેટલાનું ટોળું અમારી તરફ ઘસી ગયું હતું. ત્યારબાદ તમે ખોટું પ્રદર્શન કરો છો કહી માર મારવાનું શરૂ કર્યું હતું. રોડ પર પાડી દઈ ફાવે તેમ ગરદા પાટુનો માર મારી આને તો મારી નાખવાનો છે કહી મારી માર્યો હતો. દરમિયાન પોલીસ આવી બચાવ્યો હતો. મારી પાસે યુવા પ્રમુખને પણ ફાવે તેમ માર માર્યો હતો, જેમાં બંનેને ઇજા પહોંચી છે. હાલ તો પોલીસે 7 અજાણ્યા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ મીડિયા સાથી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આભાર વ્યક્ત કરું છું કે આપ તમામ સાથી મિત્રો ખૂબ સારી કામગીરી કરી રહ્યા છો. વિશેષમાં આજે પવિત્ર અખાત્રીજનો તહેવાર છે, ભગવાન શ્રી પરશુરામજી મહારાજની જન્મ જયંતિ છે અને પવિત્ર રમજાન ઈદનો તહેવાર પણ છે. તો આ તમામ પવિત્ર તહેવારોની સર્વે શ્રદ્ધાળુઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપણે જાણીએ છીએ એવી રીતે બે દિવસ પહેલાં સુરતની જનતાના અધિકારો માટે લડતા આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોને સુરત કોર્પોરેશનના માર્શલોએ બેફામ રીતે માર માર્યો, મહિલાઓના કપડાં ફાડી અને બિલકુલ ખરાબ રીતે નિર્લજ્જ રીતે મહિલાઓ ઉપર માર્શલોએ હુમલો કર્યો. અમારા ક્રાંતિકારી કોર્પોરેટર માનની શ્રી ઘનશ્યામભાઈ મકવાણાનું ગળું દબાયું અને જાનથી મારી નાખવાની કોશિશ કરી માર્શલોએ. આટલી હદે સત્તાનો ઘમંડ અને આટલી હદે દાદાગીરી ભાજપની જોઈ અને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે આ નિર્લજ્જ હુમલાના વિરુદ્ધમાં અમારા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની જે ઘટના છે એના વિરોધમાં અમે ભાજપના કાર્યાલય ખાતે જઈ અને રજૂઆત કરીશું કે આટલી દાદાગીરી શા માટે કરો છો, અમારો અવાજ નથી દબાવી શકતા, એટલા માટે અમારું ગળું દબાવવાની કોશિશ કરો છો. આવી રજૂઆત કરવા માટે ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે હું એક રજૂઆત કરવા ઉધના ભાજપના કાર્યાલયે અમે સૌ ગયેલા અને જ્યારે કાર્યાલયે પહોંચીએ એ પહેલાં ભાજપના કાર્યાલયમાં આશરે 400 જેટલા ગુંડાઓ, લુખ્ખા તત્વો, લફંગાઓ ત્યાં ઓલરેડી હાજર હતા, જેના ફોટો છે, વિડીયો છે. આ તમામ લફંગાઓ, આ તમામ ગુંડાઓ એ પૂરી હિંસા કરવાની તૈયારી સાથે ત્યાં હતા. લોકશાહીમાં આપણે બધાએ જોયું છે કે વિરોધ પક્ષનું કામ હોય છે કે નીતિગત રીતે વિરોધ કરવો. ભાજપે પણ કોઈ જમાનામાં તમામ પ્રકારનો વિરોધ કરેલો છે, પરંતુ વિરોધનો મતલબ એ નથી કે હાથાપાઈ કરવી. તમારા કાર્યાલયે કોઈ વિરોધ કરવા આવે તો તમારે એની સાથે ગુંડાગીરી કરવી એવું ભૂતકાળમાં ક્યારેય કોઈ પાર્ટીઓમાં કે કોઈ સરકારમાં જોયું નથી. પરંતુ સત્તાના નશામાં ધૂત થયેલા આ ભાજપના ગુંડાઓ, ભાજપના લફંગાઓ
बेफाम बन्या अने गई काले अमारा बे क्रांतिकारी कार्यकर्ताओ माननीय श्री दिनेशभाई जिकादरा अने माननीय श्री पंकजभाई आंबलिया उपर बेफाम जानथी मारी नाखवानो हुमलो कर्यो। आ बधी ज वस्तुओ मीडियाना माध्यमथी गुजरातना लोकोए जोयुं के भाजपना लफंगाओ केवी रीते हुमलो करता था। आम छताय मारा सहित तमाम कार्यकर्ताओ उपर खोटी रीतनी एफआईआर थई, पोलीस अमने जेलमां गोंधी राख्या लॉकअपमां। आ तमाम लड़ाई चालू होवा छतां અમે ઝૂક્યા નથી, અમે ડર્યા નથી, અમારો અવાજ અમે કમજોર થવા દીધો નથી। કાલે અમે પોલીસને રજૂઆત કરી કે અમારા કાર્યકર્તાઓને જાનથી મારી નાખવાની જ્યારે કોશિશ થઈ છે ત્યારે અમારી ફરિયાદ દાખલ કરવામાં આવે। પ્રાથમિક રીતે પોલીસે અમારા ઉપર ફરિયાદ કરી, પણ જે લફંગાઓ, જે ગુંડાઓ ભાજપના જ્યાં હુમલો કરતા હતા ભાજપના કાર્યાલય બહાર, એમના ઉપર કોઈ એફઆઈઆર થઈ નહીં। અમારા માનનીય મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાએ સુરતના કમિશનર સાહેબને મળ્યા, ખૂબ વિસ્તારપૂર્વક રજૂઆત કરી અને કમિશનર સાહેબના અંદર ઇન્ટરવેન્શન પછી આ લફંગાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ, પરંતુ નામજોગ ફરિયાદ દાખલ ન થઈ। અમારા કોર્પોરેટરો જે સુરતની જનતાના અધિકાર માટે લડે છે, જનતા એમને વોટ આપીને ચૂંટીને કોર્પોરેશનમાં અવાજ ઉઠાવવા માટે મોકલ્યા છે, એમના ઉપર આજ દિવસ સુધીમાં અસંખ્ય એફઆઈઆર લાલગેટ પોલીસ સ્ટેશનમાં થઈ છે। જ્યાં જ્યાં અમારા કાર્યકર્તા નાનામાં નાનો કાર્યક્રમ કરે ત્યાં અમારા બધાના ઉપર નામજોગ એફઆઈઆર દાખલ થાય છે। પણ ભાજપના લફંગાઓ, ગુંડાઓ અને કોર્પોરેટરો ભાજપના પણ ગુંડાગીરથી કાલે કરતા હતા, બધા મીડિયાએ કવર કરેલું છે, છતાંય એમના ઉપર નામજોગ ફરિયાદ નથી થઈ। પોલીસે અજાણ્યા માણસો ઉપર ફરિયાદ દાખલ કરી, હવે પોલીસને ખબર જ નથી કે કોણ છે, વિડીયોમાં ચોખ્ખા ચહેરાઓ દેખાય છે, પરંતુ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એ ગુંડા લુખા તત્વો જે ભાજપના કાર્યાલયમાં બેસી અને ગુંડાગીરથી કરી છે એના અમે ચહેરા નામ બતાવવા માગીએ છીએ। આ ગુંડાનું નામ છે સુભાષ નાવડિયા, જે નવાડિયા જે ભાજપના યુવા પ્રમુખ સાથે દેખાય છે। આ ગુંડો કાલે, આ લફંગો ગઈકાલે ત્યાં મારામારી કરવામાં સામેલ હતો। આ બીજો લફંગો દિવ્યેશ કાતરોડિયા, આ લફંગાવેળા કરવામાં પણ આ ભાઈ, આ ગુંડો તત્વો સામેલ હતા। આ સિવાય ત્રીજા લફંગાનું નામ છે ભાવિન ટોપીવાલા, આ સુરત શહેરનો BJYMનો યુવા પ્રમુખ છે, આ લફંગાએ પણ કાલે ખૂબ મારામારી કરી છે। આ સિવાય એક લફંગાનું નામ છે પ્રવીણ પાટીલ। આવા અનેક લફંગાઓ BJPના ગુંડા તત્વો ગઈકાલે મારામારી કરતા હતા અને વળી પોતાના બચાવમાં એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમારા કાર્યાલય ઉપર હુમલો કરવા આવ્યા હતા, જો તમારા કાર્યાલય પર કોઈ હુમલો કરવા આવે તો તમને તમારી જ સરકારની પોલીસ ઉપર ભરોસો નથી, સુરતની પોલીસ ઉપર, ગુજરાતની પોલીસ ઉપર ભરોસો નથી, તમે કેમ લફંગાવેળા કરો છો, તમે કેમ ગુંડાગર્દી કરો છો, તમારી પોતાની સરકાર છે, પોલીસ તમારા કંટ્રોલમાં છે, જો તમને એમ લાગ્યું હોય કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કંઈક હુમલો કરવાના ઈરાદે કે કોઈ ખરાબ કામ કરવાના ઈરાદે આવે છે તો તમારે પોલીસને સોંપી દેવું જોઈએ તમારું કાર્યાલય, તમારે લફંગાવેળા, ગુંડાગીરદી, હુમલાગેળા કરવાની શું જરૂર છે। પરંતુ સંદેશ સાફ છે કે ભાજપ આવા ગુંડા લફંગા લુખા તત્વોની પાર્ટી છે, આમ આદમી પાર્ટી ભણેલા ગણેલા શિક્ષિત સમજદાર સજ્જન યુવાનોની પાર્ટી છે, આમ આદમી પાર્ટી શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, વીજળી, પાણી જેવા મહત્વના મુદ્દા ઉપર કામ કરતી પાર્ટી છે અને એટલા માટે આમ આદમી પાર્ટીથી ડરીને ભાજપના લોકો આવી ગુંડાગીરદી ઉપર ઉતરી આવ્યા છે અને બેફામપણે માર માર્યો છે। આ તમામ ગુંડાઓ અમે એના ફોટા સાથે આજે લોકો સમક્ષ મૂકીએ છીએ કે આ લફંગાઓ ભાજપના પદાધિકારીઓ છે, પાર્ટીની અંદર એમની પાસે હોદ્દાઓ છે, પોલીસને તો ખબર નથી કે અજાણ્યા ઈસમોએ માર માર્યો, પણ આ લફંગાઓએ માર માર્યો છે અમારા માણસોને, એટલે અમે એના ઉપર એફઆઈઆર પણ કરી છે। અને કોર્પોરેશનની અંદર જે માર્શલો સત્તાના અહંકારમાં અમારા માનની કોર્પોરેટર ઘનશ્યામભાઈ મકવાણાનું ગળું દબાવે છે એના ઉપર પણ એફઆઈઆર કરવા માટે અમારી લીગલ સેલ, લીગલ ટીમ, હાઈકોર્ટ ટીમ બધા જ લાગી ગયા છે અને અમે સુરતની, ગુજરાતની જનતાને પણ એક વિનંતી કરીએ છીએ કે જનતાની લડાઈ અમે લડી રહ્યા છીએ, મજબૂતીથી લડી રહ્યા છીએ, કોંગ્રેસની જેમ સેટઅપ નથી લડી રહ્યા। આજ દિવસ સુધી સુરતમાં કે ગુજરાતમાં કોંગ્રેસના કયા નેતા કે કાર્યકર્તા ઉપર નામજોગ એફઆઈઆર થઈ? છેલ્લા 5 વર્ષનો ઇતિહાસ જો જોઈ લઈએ તો કોંગ્રેસના એક પણ વ્યક્તિ ઉપર એફઆઈઆર નથી થઈ। એના બદલામાં હું હોઉં, અમારા માનની ધર્મેશ ભંડેરી હોય, મહેન્દ્ર નાવડિયા હોય, અમારા કોર્પોરેટરો હોય, તમામ ઉપર છેલ્લા 1 વર્ષમાં ઓછામાં ઓછી 5-5, 7-7 એફઆઈઆર નામજોગ થઈ છે। એ બતાવે છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે અને સીઆર પાટીલ જેવા લોકોના નેતૃત્વમાં ગુંડાગીરદીનું આખું અભિયાન ભાજપના લોકોએ આખા ગુજરાતમાં ઉઠાવ્યું છે। પરંતુ અમે આ ભાજપની લફંગાઈથી અમે ડરતા નથી, અમે ઈમાનદાર અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છીએ, દરેક લડાઈનો જવાબ અમે શાંતિપૂર્ણ રીતે, લોકતાંત્રિક રીતે અને કાનૂની રીતે પૂરી મજબૂતીથી આપીશું। સુરત પોલીસને અમે માનનીય કમિશનર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ લફંગાઓની તાત્કાલિક ધરપકડ કરે અને એને પૂરી તાત્કાલિક મજબૂત સજા આપવાનું કામ કરે। આવી રીતે ખુલ્લેઆમ પોલીસની હાજરીમાં મહિલાના કપડાં ફાડનારા લોકો
મહિલાઓ પર નિર્લજ્જ હુમલો કરનારા લોકો બેફામ ફરે છે અને જે લોકો લોકશાહીનો અવાજ બચાવવાની કોશિશ કરે છે એમના ઉપર નામજોગ એફઆઈઆર થાય છે, તો આ બિલકુલ નિંદનીય છે, આ ખોટું છે. અમે આનો વિરોધ કરીએ છીએ અને તમામ લડાઈ લડવા માટે અમે આગળ વધી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, ટીવી9 ઇન્ડિયા.